હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમારા માટે એક ખૂબ જ મહત્વનો પોઈન્ટ લઈને, મહત્વનો મુદ્દો લઈને આવ્યો છું કે જેમાં આપણે લોકો વિટામિન બી ટ્વેલ્વ, જી હા મિત્રો, વિટામિન બી ટ્વેલ્વ વિશે ચર્ચા કરવાના છીએ કે જે વિટામિનની નો મુખ્ય સોર્સ કયો છે, તે વિટામિન મુખ્યત્વે કઈ કઈ વસ્તુઓમાંથી મળે છે, તેની ઉણપના કારણો શું છે, તેની ઉણપથી કેવી કેવી ખામીઓ સર્જાઈ શકે છે, શરીરને શું નુકસાન થાય છે અને તેનાથી શું ફાયદાઓ થાય છે. ટૂંકમાં કહું ને તો વિટામિન બી ટ્વેલ્વ વિશેની સંપૂર્ણ સમજ આજના આ વિડીયોમાં હું તમને લોકોને આપવાનો છું. તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર ચોક્કસથી આખો વિડીયો નિહાળો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં અન્ય પણ કોઈ હેલ્થ સમસ્યા હોય તો એ પણ જણાવજો, અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, વિટામિન બી ટ્વેલ્વ છે એ એક સંશોધન મુજબ એવું કહેવાય છે કે વિટામિન બી ટ્વેલ્વની ઉણપ લગભગ પૃથ્વી પર 47% લોકોમાં જોવા મળે છે. જી હા મિત્રો, એટલે કે 100માંથી દર 47 લોકોને વિટામિન બી ટ્વેલ્વની ઉણપ છે. એમાંથી એમ કહેવા જઈએ ને તો લગભગ 26% લોકો તો એવા છે કે જે માત્ર 26% જ લોકો એવા છે કે જેમનામાં પૂરતું વિટામિન બી ટ્વેલ્વ છે, બાકીના લોકોમાં વધતા ઓછા અંશે વિટામિન બી ટ્વેલ્વની કમી જોવા મળે છે. સાથે સાથે એવું પણ કહેવાય છે કે શાકાહારી લોકો છે ને તેમનામાં વિટામિન બી ટ્વેલ્વની ઉણપ વધારે જોવા મળે છે એઝ કમ્પેર ટુ માંસાહારી લોકો. જી હા મિત્રો, કારણ કે તમને ખબર છે કે નોન વેજીટેરિયન લોકો છે તે નોનવેજ નથી ખાતા, એના પરિણામે તેમના વિટામિન બી ટ્વેલ્વનો, કારણ કે વિટામિન બી ટ્વેલ્વનો સોર્સ અમુક દરિયાઈ જીવો અને અમુક નોન વેજીટેરિયન પદાર્થો પણ છે કે જેના કારણે વેજીટેરિયન લોકોમાં આની ઉણપ આપણને વધારે જોવા મળે છે. હવે આગળ ચર્ચા કરવા જઈએ કે વિટામિન બી ટ્વેલ્વ છે તે આપણા શરીર માટે શા માટે જરૂરી છે. તો વિટામિન બી ટ્વેલ્વ છે ને તે શરીરના લગભગ એમ કહીએ ને કે તમામ કાર્યોને કરવા માટે જરૂરી છે. ખાસ કરીને એવું કહું તો તમને શરીરમાં ઊર્જાનું ઉત્પાદન કરવા માટે પાયાના ભાગ તરીકે વિટામિન બી ટ્વેલ્વ મહત્વનો ભાગ ભજવે છે. શરીરના કોઈ કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડશે, ઉર્જા બનાવવા માટે વિટામિન બી ટ્વેલ્વની જરૂર છે. સાથે સાથે આગળ ચર્ચા કરવા જઈએ તો આપણા મગજને અને આપણું ચેતાતંત્ર છે તેને કાર્યવંતુ રાખવા માટે પણ વિટામિન બી ટ્વેલ્વ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આગળ ચર્ચા કરવા જઈએ મિત્રો તો વિટામિન બી ટ્વેલ્વ છે તેનાથી સમગ્ર શરીરની કાર્યક્ષમતા છે તે જળવાઈ રહેશે. આ ઉપરાંત વિટામિન બી ટ્વેલ્વની ઉણપના લક્ષણો શું હોઈ શકે તો એ તમને જણાવી દઉં. તો હંમેશા થાક લાગેલું શરીર રહેવું, એટલે કે શરીરમાં ઉર્જા ન હોવી, થાકેલા હોઈએ એવો અહેસાસ થવો, સાથે સાથે મોઢામાં ઘણા બધા ચાંદાઓ પડી જવા, કારણ કે લોહી બનાવવા માટે પણ વિટામિન બી ટ્વેલ્વ જવાબદાર છે અને એ ન બની શકે બરાબર તો આવી સમસ્યા થઈ શકે છે. સાથે સાથે શરીર છે તે એકદમ લાલાશ પડતું ન દેખાતા પીડાશ પડતું પડી જવું, થોડું પીળું પડી જવું, સાથે સાથે પેટમાં ગડબડી થવી, એટલે કે પેટને લગતી સમસ્યાઓ પણ વિટામિન બી ટ્વેલ્વની ઉણપથી થઈ શકે, જેમ છે કબજિયાત થઈ શકે છે, ડાયરિયા થઈ શકે છે, એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે, તે પણ એક વિટામિન બી ટ્વેલ્વની ઉણપનું જ કારણ છે. સાથે સાથે ચર્ચા કરવા જઈએ ને મિત્રો તો વિટામિન બી ટ્વેલ્વની ઉણપથી હાથ પગમાં ધ્રુજારી આવી, સમજાવી ભાષામાં કહું ને તો ખાલી ચડી જવી, એવી સમસ્યાઓ પણ વિટામિન બી ટ્વેલ્વની ઉણપનું સીધું જ આપણને નિદર્શન કરે છે. આ ઉપરાંત વિટામિન બી ટ્વેલ્વની ઉણપથી ચીડિયાપણું આવી જવું સ્વભાવમાં, સાથે સાથે યાદશક્તિમાં ઘટાડો થવો, આ પણ વિટામિન બી ટ્વેલ્વના જ લક્ષણો છે. હવે આ વિટામિન બી ટ્વેલ્વની ઉણપને દૂર કરવા માટે શું કરવું? તો વેજીટેરિયન લોકો માટે, શાકાહારી લોકો માટે વિટામિન બી ટ્વેલ્વની ઉણપને દૂર કરવા માટેનો સૌથી મહત્વનો અને મુખ્ય સોર્સ જો કોઈ હોય ને તો એ છે દૂધ. જી હા મિત્રો, જો રોજિંદા જીવનમાં એટલે કે રોજે રોજ જો એક ગ્લાસ દૂધ પણ પી લેવામાં આવે ને તો આખા દિવસની જે વિટામિન બી ટ્વેલ્વની જરૂરિયાત છે ને તેનો 50-70% જરૂરિયાત તો આપણે માત્ર એક ગ્લાસ દૂધથી જ પૂરી કરી શકીએ છીએ. હવે માનો કે દૂધ તમને નથી ભાવતું કે ફ્લેવરમાં નથી તમને મજા આવતી પીવામાં, અથવા તમે નથી પીતા, તો એના ઓપ્શનમાં શું લઈ શકાય? તો હવે એ તમને જણાવી દઉં. ખાસ કરીને દૂધની બનાવટોને પણ તમે લઈ શકો, જેમ કે દહીં છે, છાશ છે, આ બધા પણ વિટામિન બી ટ્વેલ્વથી ભરપૂર હોય છે. સાથે સાથે શાકભાજીની વાત કરવા જાઓ ને મિત્રો તો પાલક છે, બીટ છે, ગાજર છે, ચણા છે, આ બધી જ વસ્તુઓ એવી છે કે જે વિટામિન બી ટ્વેલ્વના ખૂબ જ સારા એવા સોર્સ છે અને તેમાંથી ખૂબ સારી માત્રામાં વિટામિન બી ટ્વેલ્વ છે તે મળી આવે છે. પરંતુ યાદ રહે મિત્રો, જ્યારે તમે પાલકનો ઉપયોગ કરો છો ને ત્યારે પાલકને પહેલાં ધોઈ લેવી અને ત્યારબાદ કાપવાનું પસંદ કરવું, કારણ કે વિટામિન બી ટ્વેલ્વ છે
તે જલવાહક વિટામિન છે, એટલે કે પાણીજન્ય વિટામિન છે. એટલે જો તમે પાલકને કટ કરી અને પછી ધોવાનું પસંદ કરશો ને તો શું થશે, તે પાણીમાં વહી જશે અને તમારા શરીરને જરૂરી વિટામિન મળશે નહીં. માટે પહેલાં ધોઈ લેવી પાલક, ત્યારબાદ તેને કાપવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત ફળગાવેલા કઠોળ છે તે પણ વિટામિન બી ટ્વેલ્વનો ખૂબ જ સારો એવો સોર્સ છે અને તેમાંથી આપણે વિટામિન બી ટ્વેલ્વ મળી શકે છે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો. ગમ્યો હોય તો લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર ચોક્કસથી કરજો. આભાર.